لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان اللعين الرجيم. <clears throat> بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والعاقبة للمتقين الجنة للمتعين والصالحين والنار للكافرين والمشركين والصلاة والسلام على خير خلقه ونور عرش أشرف الأنبياء والمرسلين خاتم النبيين شفيع المذنبين رحمة للعالمين الرسول المسدد والمحمود الأحمد المصطفى الأمجد أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد لا سيما على وزيره وأخيه ووصي أمير المؤمنين، إمام المتقين يَأْصُبُ الدين أسد الله الغالب غالب كل غالب مطلوب كل طالب مزهر العجائب والغرائب إمام المشارق والمغارب مولانا علي بن أبي طالب عليه السلام اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد سبحانه تبارك وتعالى في كتاب المجيد وفرقان الحميد بسم الله الرحمن الرحيم إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا اللهم صل على محمد و آل محمد جاربان بان دشنياندر دل بان ديش نيان دار دين نو બેસતો વરસ આવે છે ત્યારે લોકો ખુશી ઉજવે છે પાર્ટી થાય છે લોકો એકબીજાને ઘરે મળે છે મુબારકબાદ દે છે સારા સારા કપડાં નવા નવા કપડાં પહેરે છે એકબીજાને તોહફા આપે છે અને એક ખુશીનો સમાહ હોય છે કારણ કે ન્યુ યર છે લોકો એકબીજાને ઈમેલ ટેક્સ્ટ ફોન કરી અને નવા વરસની મુબારકબાદી પાઠવે છે ઇસ્લામ એનાથી બિલકુલ અનોખો અને જુદો છે શા માટે કે અહીંયા મોહરમનો ચાંદ થયો कि इमा हुसैन ना इलामना वारो, इमा हुसैन अली इलाम अजादारो मोहिब्बान मोहम्मदो आले मुहम्मद आ मुहर्रम चांद ने जोई ने खुशी ना बदले एक भी बीजाओं ने मुबारकबादी देवा ना बदले एक एकबीजाने गले लगार बदले तव શોગમાં આવી જાય છે તેઓ ઇમામે હુસૈન અલ ઇસ્લામની કુર્બાનીને યાદ કરવાને માટે તૈયાર થઈ જાય છે અને તે એવી રીતે કે રંગત કપડાં બદલાવી અને કારા કપડાં પહેરી લે છે દુનિયાના જે કાંઈ પણ કામકાજ હોય ગમે એટલું જરૂરી કામ હોય ગમે એટલા જરૂરી એપોઇન્ટમેન્ટ્સ હોય એ બધાયને એક તરફ મૂકી અને ઇમામ હુસૈન અલ ઇસ્લામની અઝાદારીને માટે મજાલિસની અંદર શિરકત કરવાને માટે તેઓ તૈયાર થઈ જાય છે મર્દો ઔરતો બચ્ચાઓ બધા જે છે એ લોકોનું ધ્યાન ઇમામ હુસૈન અલ ઇસ્લામની આઝાદારીની તરફ મુતવજ્જે થઈ જાય છે એક આની અંદર પણ વિચારવાની વાત છે અને તે એ છે કે આપણે જોઈએ છે આપણા સમાજની અંદર આપણી કોમની અંદર આપણા દેશની અંદર કે જ્યારે પણ કોઈ મહાન વ્યક્તિ કોઈ પણ મહાન શખ્સિયત કોઈ પણ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી જ્યારે કોઈ જગ્યાએ ભાષણ કરવાવાળો હોય છે સ્પીચ દેવા વાળો હોય છે ત્યારે તેના માટે જે છે કેટલી બધી પબ્લિસિટી થાય છે કેટલું વહેલાસર તેના માટે જે છે કામકાજ ચાલુ થઈ જાય છે ન્યૂઝપેપર્સની અંદર ટીવીમાં રેડિયો લિફલેટ્સ આ બધા મીડિયા થકી જે છે એ આ આવાવાળી સ્પીચના બારામાં પબ્લિસિટી ચાલુ થઈ જાય છે માણસોને જેમ બની શકે તેમ જાણકારી દેવામાં આવે છે કે જો ભાઈ ફલાના દિવસે ફલાના ઠેકાને ફલાના ટાઈમ ઉપર ફલાની વ્યક્તિ જે છે એ ભાષણ કરવાની છે પ્લીઝ મહેરબાની કરી અને તમે જે છે આની અંદર જરૂર ભાગ લેજો તમે જરૂર આવજો તમે શિરકત કરજો પણ શું કહેવું ઈમામે હુસૈન અલી ઇસ્લામની મજાલીસના બારામાં ઇન્સાન અગર ગરી બે ઘરી વિચાર કરે તો આ ઇમામે હુસૈન અલી ઇસ્લામનું એક જીવતો જાગતો મોજીઝો છે ઇમામે હુસૈન ઇસ્લામની કુરબાનીને વાકે કરબલાને કરબલાના કરબલાના મેદાનની અંદર જે એક ઘણું જ કરુણ અને ભયાનક બનાવ બન્યો એને આજ ચૌદસો વર્ષ થઈ ગયા તે છતાં પણ આ જ દિવસ સુધી જ્યારે પણ મુહરમનો ચાંદ થાય છે ત્યારે માણસો ગીરો દર ગીરો મોટા મોટા ગ્રુપ્સની અંદર જે છે મોટી મોટી સંખ્યાની અંદર ઇમામે હુસૈન અલ ઇસ્લામની મજલિસમાં શિરકત કરે છે હાજરી આપે છે અને એના માટે જે છે ન તો કોઈ જાતની પબ્લિસિટી થાય છે ન તો કોઈ જાતનું એનાઉન્સમેન્ટ થાય છે ન તો લોકોને જે છે કોઈ જાતની બજાય જાણકારી દેવામાં આવે છે ફક્ત મોહર્રમનું ચાંદ જે છે એ લોકોને માટે એ પૈગામ કાફી છે કે મોહરમનો મહિનો આવી ચૂક્યો છે અને આ ટાઈમ જે છે એ દુનિયાના બધાય કામકાજ મૂકી અને ઇમામે હુસૈન અલ ઇસ્લામની આઝાદારીમાં ઇમામ હુસૈન અલ ઇસ્લામની મજાલીસમાં જુલુસમાં અને જે કાંઈ આઝાદારીને લગતું જે છે એની અંદર ભાગ લેવાનું અને હિસ્સા લેવાનો ટાઈમ થઈ ગયું છે બીજી વાત વિચારવાની એ છે કે દુનિયાની અંદર જ્યારે પણ કાંઈ ખુશીનો પ્રસંગ હોય દાખલા તરીકે કોઈકની શાદી છે કોઈકની જે છે કોઈકનું બર્થડે છે કોઈકની વેડિંગ એનિવર્સરી છે કોઈકની એન્ગેજમેન્ટ સેરેમની છે કોઈકની રિટાયરમેન્ટ પાર્ટી છે મતલબ કે કોઈ પણ જ્યારે ખુશીનું પ્રસંગ હોય છે ત્યારે માણસો જે છે લોકો ખુશીની સાથે એમાં ભાગ લે છે માણસો વાત જોતા હોય છે માણસોને એ વાતનું જે છે એ વાત યાદ રહે છે કે મને જે છે ફલાના દિવસે ફલાનાની પાર્ટીમાં જવાનું છે પણ અગર કોઈ માણસને એમ કહેવામાં આવે કે દાખલા તરીકે કોઈ માણસ આપણે આવીને કહે કે આ સન્ડેના જે છે તમે મારા ઘરે આવજો અને આપણે જે છે ભેગા થશું ઠીક છે ભાઈ અમે આવશું પણ શું પ્રોગ્રામ છે શું કોઈકનો બર્થડે છે કોઈકની વેડિંગ એનિવર્સરી છે શું પ્રોગ્રામ છે તો જેથી કરીને અમને ખબર પડે કે ભાઈ અમે શા માટે તમારા ઘરે આવીએ તો આ ભાઈ જે આપણે આમંત્રણ દઈ રહ્યો છે એ આપણે કહીએ કે હા ભાઈ પ્રોગ્રામ એવી રીતે છે કે બસ તમે લોકો બધા આવજો મારા ઘરે અને આપણે બેસી અને મારા બાપ દાદાને મારા ભાઈ બહેનો કે જે લોકો દુનિયાથી ચાલ્યા ગયા છે તેઓને આપણે યાદ કરી અને રડશું અને માતમ કરશું તો ઇન્સાફથી બતાવો કે જ્યારે આવી જાતનું કોઈ માણસ આપણે આમંત્રણ આપે ઇન્વિટેશન આપે તો આપણે એવા માણસના બારામાં શું કહેશું અને શું વિચારશું આપણે કહેશું કે ભાઈ તારો દિમાગ તો ઠેકાણે છે કે નહીં તારું મગજ બરાબર છે કે નહીં શા માટે કારણ કે દુનિયાની અંદર આવી જાતનું જે છે એ ક્યાંય થતું જ નથી આપણા સગાવાળાઓ જે છે આપણે ગમ ગમે એટલું એ લોકોની સાથે મોહબ્બત હોય ગમે એટલી ચાહત હોય એ બધું એની જગ્યાએ ઠીક છે પણ જ્યારે મરનાર આ દુનિયાથી ચાલ્યો જાય છે ત્યાર પછી જે છે આપણે ત્યાં એવી કોઈ રીત રિવાજ નથી એવી કોઈ સિસ્ટમ નથી કે આપણે જે છે વર્ષો પછી એ ભેગા થઈ અને આપણે તેને યાદ કરીએ એને તેના માટે રડીએ અને માતમ કરીએ કે જે કાંઈ પણ ઇમામે હુસૈન અલ ઇસ્લામનું એ કેટલું એક કમાલભરી વસ્તુ છે કે જેને ખરેખર સમજવાને માટે લાયક છે કે ઇમામે હુસૈન અલ ઇસ્લામની શહાદતને ઇમામ હુસૈન અલ કુરબાનીને ચૌદસો વરસ થઈ ગયા પણ આ જ દિવસ સુધી આજે ચૌદસો વરસથી લઈ અને આ દિવસ સુધી મોહિબાને બૈત ઇમામ હુસૈન ઇસ્લામના અઝાદારો દર વર્ષે દર વર્ષે જે ભેગા થાય છે અને શું કરે છે ઇમામે હુસૈન અલ ઇસ્લામની મુસીબતોને યાદ કરે છે અને ઇમામની મુસીબતોને નફકત યાદ કરે છે બલકે તેના માટે તેઓ આંસુ બહાવે છે રડે છે અને તેઓને એ વાત સાંભળીને ગણો દુઃખ થાય છે દર્દ થાય છે તેઓ માતમ પણ કરે છે ઇમામે હુસૈન અલ ઇસ્લામની યાદમાં સબીલ થાય છે જુલુસ નીકળે છે તો આ જે છે એક કોઈ પણ સમજદાર ઇન્સાન જે છે એ બેસીને વિચાર કરે કે ઇમામે હુસૈન અલ ઇસ્લામની અંદર એવું ક્યુ કમાલ હતું કઈ એવી ખૂબી હતી કઈ એવી વાત છે કે જે આજે ચૌદસો વર્ષથી ઇમામે હુસૈન અલ ઇસ્લામની કુરબાની લોકોના દિલોને ખેંચી ખેંચી અને આ મજલિસની અંદર અને અઝાદારીની અંદર લાવી રહી છે ઇમામે હુસૈન અલ ની મુસીબતો યકીનન એ ઘણી જ મહાન છે એવી મહાન મુસીબતો છે અને કરબલાનો બનાવ એક એટલો કરુણ બનાવ છે કે જેનું ખ્યાલ ઇન્સાન અગર બેસીને ઈમામની મુસીબતોને યાદ કરે તો તેનું દિલ રડશે અને જ્યારે ઈમામની મુસીબતનું બયાન સાંભળશે ત્યારે તેની આંખમાંથી પાણી આવ નીકળશે એને લોહીના આંસુ આવશે શા માટે કારણ કે ઇમામે હુસૈન અલ ઇસ્લામની ઉપર એટલી મુસીબતો પડી અને એટલા દુઃખોના પહાડ તૂટ્યા ઇમામે હુસૈન અલ ઇસ્લામની મજાલીસ એ કોઈ મામૂલી વસ્તુ નથી જ્યારે ઇમામ હુસૈન અલિસ્લામના નામ ઉપર આપણે મટલિસ કરીએ છીએ જ્યારે આપણે સાંભળીએ કે આજે જે છે ફલાના ઇમામ બારગામાં મટલિસ છે મોહ્રમની મદલિસ ચાલુ થઈ ગઈ છે લોકો ઇમામની મજલિસમાં જઈ રહ્યા છે તો એની અંદર મજલિસની અંદર શું થાય છે શું હોય છે આ મજલિસની અંદર પહેલી વસ્તુ જે આની અંદર સમજવાની છે એ છે કે

તો ઘણા લોકો પૈગંબરે ખુદાની સાથે ઉઠતા હતા બેસતા હતા ખાતા હતા પીતા હતા નમાઝ પડતા હતા બધી વસ્તુ કરતા હતા તે જ પૈગંબર તેઓ પોતાના આંખેથી પૈગંબરના મોજીઝાને જોયા પૈગંબરના જબાન મુબારકથી કલામે પાકની તિલાવત સાંભળ્યા તે છતાં પણ તેઓના દિલની અંદર તો અલ્લાહની ન તો અલ્લાહના રસૂલની ન તો ઇસ્લામની મોહબ્બત તેઓના ગરાની નીચે ઉતરી શકી તો એ તો પૈગંબરના જમાનાની વાત કરે છે તો અત્યારે જે છે ચૌદસો વર્ષ પછી દુનિયાની અંદર ઘણા માણસો છે ઘણા મુસલમાનો છે કે જે લોકો زبان થી તો દાવો કરે છે કે અમે અલ્લાહ ના ઉપર ઈમાન રાખે છે અલ્લાહ ના રસૂલ થી محبت કરીએ છે કુરાન ઉપર ઈમાન છે પણ તેઓ નો દાવો ફક્ત زبان પરતુ છે તેઓ ના દિલ ની અંદર રસૂલ ની અને આલે રસૂલ ની محبت જે રીતે ઉતરવી જોઈએ જે રીતે તેઓ ના દિલો દિમાગ ની અંદર એ વાત બેસવી જોઈએ એ રીતે જે છે હજી સુધી બેસી નથી શકી એટલા માટે કહું છું કે ઇમામે હુસૈન અલી ઇસ્લામની આઝાદારીમાં ભાગ લેવો ઈમામે હુસૈન અલ ઇસ્લામની મજલિસમાં આવું ઇમામના ઇમામની મુસીબતોને યાદ કરી રડવું માતમ કરવું એ જે છે એ બધાના કિસ્મતની વાત નથી એ તો જે લોકો ને جناب ફાતિમા ઝહરા ખાતુને જન્નત બинતે રસૂલ ખેરુ નસા સયદતુ નસાએલ આલમી ની દુઆ મરી હોય એન જ કિસ્મત ની વાત ચિયા જારે ઇમામી હુસૈન અલ ઇસ્લામ ની વિલાદત થઈ તો પેગમ્બર એ ખુદા ના હાથ માં ઇમામ હુસૈન અલ ઇસ્લામ ને پیش કરવામાં આવ્યા ઇમામ મુસલેસ્લામ બિલકુલ નાના બાળક હતા હમણાં તેઓની વિલાદત થઈ છે પૈગંબરે ખુદા પોતાના બીજા નવાસાને નાના નવાસાને હાથમાં લે છે પ્યાર કરે છે અને ત્યાર પછી તેઓ ઝારો કરતા રડે છે પૈગમ્બરની દીકરી જનાબે બે ફાતેમાં ઝેરા પોતાના બાબાની આવી હાલત જોઈ અને વિચારમાં પડી ગયા અને સવાલ કરે છે કે એ બાબા તમે શા માટે રડી રહ્યા છો તમારા રડવાનું કારણ શું છે શું તમે એ વાત ઉપર ખુશ નથી કે અલ્લાહ પાક મને બીજો દીકરો હતા કર્યો છે અને તમને બીજો નવાસો હતા કર્યો છે કહ્યું કે નહીં ફાતેમા જે હું જાણું છું એ તમે નથી જાણતા કહ્યું બાબા શું વાત છે તમે મને કહો તો હું પણ કાંઈક સાંભળું મને પણ કાંઈ ખબર પડે કહ્યું નહીં ફાતેમા આ વાત જે છે એવી ભયાનક વાત છે એવી દિલગીરભરી વાત છે કે અગર હું તમને કહીશ તો તમારાથી બરદાશ નહીં થાય બે બેફાતેમાં ઝેરા સલામ્યા ઇસરાર કરે છે અને કહે છે કે નહીં બાબા તમે મને કહો મને જાણવું છે કે તમે આ હુસૈનને હાથમાં લઈ અને શા માટે આટલું બધું રડી રહ્યા છો એનું કારણ શું તો પૈગાંબરે ખુદાએ ફરમાવ્યું કે એ ફાતેમા તમે આટલું બધું ઈસરાર કરો છો તો હું તમને જે છે આ વાત તમને હું બયાન કરીશ પણ તમે જે છે કુર્સી ઉપર બેસો અને શેર એ ખુદા એ જનાબે ફાતેમા ઝેરા અલીએ મુર્તઝા સલામને ઈર્ષાદ ફરમાવે છે કે અલી તમે ફાતેમાના બંને કાંદા ઉપર હાથ રાખો કે જે વાત હું કેવા માંગુ છું એ વાત જે છે એ ફાતેમાં નહીં કરી શકે પૈગમ્બરે ફરમાવ્યું કે એ ફાતેમા હમણાં હમણાં જીબ્રઈ ઇલ અમીન મારી પાસે આવ્યા અને મને કહ્યું કે અલ્લાહના પ્યારા નબી તમને ખબર છે કે આ તમારા નવાસા હુસૈન ઉપર કરબલાના મેદાનમાં ઘણા જ મુસીબતોના પહાડ તૂટશે તેઓની નજરની સામે તેઓના ભાઈઓને તેઓની અવલાદને તેઓના ભત્રીજાઓને તેઓના દોસ્તો અહબાબને ઘણી જ બેરહમીની સાથે શહીદ કરવામાં આવશે આ તમારા નવાસા હુસૈનને ફુરાતના કિનારે ભૂખ્યા અને પ્યાસા ત્રણ દિવસના ભૂખા અને પ્યાસા ઝબા કરવામાં આવશે તો આ સાંભળી અને મને ઘણો જ દુઃખ થયું મને ઘણો જ રંજ થયો અને એટલા માટે હું રડી રહ્યો છું માનું દિલ હતું તરત સવાલ કરે છે કે અય બાબા જ્યારે આ બનાવ બનશે ત્યારે શું હું આ દુનિયાની અંદર જીવતી હોય શું આ દુનિયાની અંદર મોજૂદ હોઈશ પૈગમ્બરે ફરમાવ્યું કે નહીં ફાતેમા જ્યારે હુસૈનની ઉપર આ મુસીબતો પડશે ત્યારે તમે આ દુનિયાની અંદર નહીં હો તો જનાબે ફાતેમાં પૂછે છે કે એ બાબા તો શું તમે આ દુનિયાની અંદર મોજૂદ હશો કહ્યું નહીં બેટી હું પણ આ દુનિયામાં નહીં હોઉં કહ્યું બાબા અલીએ મુર્તઝા શેરે ખુદા દુનિયાની અંદર હશે કહ્યું નહીં ફાતેમા અલી પણ આ દુનિયામાં નહીં હોય बाबा मारा फरजन हसन मुजतबा दुनिया अंदर हसे कहूं नहीं बेटी हसन पन दुनिया में नहीं हो तो जनाबे फातिमा रड़ी ने कहे कि ए बाबा जय तमिया आ दुनिया की अंदर नहीं हो हूं नहीं हो अली नहीं हो, हसन नहीं हो तो ते कहो कि आ मार दीकरा हुसैन पर से कौन आ हुसैन सफेद अजा हुसैनु कौन मातम कर से? ત્યારે પૈગંબરે ખુદાએ ફરમાવ્યું અને આ વાત જે છે એ સાંભળવા જેવી છે અને યાદ રાખવા જેવી છે ત્યારે પૈગંબરે ખુદાએ ફરમાવ્યું કે એ ફાતિમા તું ફિકર નહીં કર અલ્લાહ પાક એક એવી કોમને પેદા કરશે કે જેના બચ્ચાઓ હુસૈનના બચ્ચાઓ ઉપર રટશે જેની ઔરતો હુસૈનની ઔરતો પર રટશે જેના જવાનો હુસૈનના જવાનો ઉપર રટશે અને જેના બુઝુર્ગો હુસૈનના બુઝુર્ગો પર છે જ્યારે જનાબે ફાતેમા સેરા સલામ્લાલિયા પૈગંબરના જબાન મુબારકથી આ વાત સાંભળ્યા ત્યારે તેઓને તસલી મળી અને ફરમાવ્યું કે અય બાબા આ જે લોકો મારા હુસૈનના ગમમાં રચશે મારા હુસૈનના ગમમાં સફેદ અઝાબીસ આવશે તેઓ મારા હુસૈનને યાદ કરી અને તેઓનું માતમ કરશે એ બાબા કયામતના દિવસે હું જન્નતમાં દાખલ નહીં થા જ્યાં સુધી ક્યાં હુસૈનના ને હું જન્નતમાં લઈને ન જાઉં તો હુસૈનના ગમમાં રડુ જે છે એ બધા એના કિસ્મતની વાત નથી ઇમામે હુસૈનની મજાલીસ એક ગનીજ જ મહાન વસ્તુ છે ઇમામે હુસૈન અલયલામની શહાદતની બાદ આ મજલિસનો સિલસિલો કોને ચાલુ કર્યો છે એ ઇમામે હુસૈનની બહેન જનાબે ઝૈનબ ઉલિયા મકામ સલામ અલૈહાએ ચાલુ કર્યું શા માટે આપણે જે છે જ્યારે પણ આપણે ત્યાં કોઈ પણ મુસીબત આવે છે આપણે ત્યાં કુદાના કાસ્તા કોઈનું મરણ થઈ જાય એ એવી જ રીતે આપણે ત્યાં ખુશીનો પણ પ્રસંગ હોય છે ત્યારે આપણે જે છે જે સૌથી પહેલી વસ્તુ કરીએ છીએ એ શું છે આપણે ઇમામિયા હુસૈન અલી ઇસ્લામને યાદ કરીએ છીએ ઇમામિયા હુસૈન અલી ઇસ્લામની મજલિસ બરપા કરીએ છીએ એક તો એટલા માટે કે એ પ્રસંગની અંદર બરકત થાય જ્યાં પણ ઇમામે હુસૈન અલી ઇસ્લામની મજલિસ બરપા થાય છે ઇમામ બારગામાં હોય અઝા ખાનામાં હોય હુસૈનિયામાં હોય કે કોઈકના ઘરે હોય અગર ઇમામિયા હુસૈન અલ ઇસ્લામની છે તો એ આપણો અકીદો છે આપણી માન્યતા છે અને હદીસથી પણ એ વાત સાબિત છે કે એ મડલિસની અંદર અહેલ્યબૈ શિરકત કરે છે પૈગમ્બરે ખુદા તશરીફ લઈ આવે છે જનાબ ફાતિમા ઝહેરા સલામ તશરીફ લઈ આવે છે ઇમામિયા હુસૈન અલ ઇસ્લામ પણ તશરીફ લઈ આવે છે એટલું જ નહીં બલકે આધિશની અંદર મરે છે કે જ્યારે ઇમામિયા હુસૈન અલ ઇસ્લામના ગમમાં ઈમામના ચાહવા આંસુ બહાવે છે ઇમામના ગમમાં રડે છે તો જનાબે ફાતેમાં ઝહેરા સલામિયા રૂમાલ લઈને આવે છે અને એ રૂમાલની અંદર અઝાદારોના ઈમામના ગમમાં રોવાવાળાઓના આંસુ જમા કરે છે અને પોતાની સાથે લઈ જાય છે આ આંસુઓની કિંમત એ કયામતના દિવસે ખબર પડશે આ આંસુઓ છે ઇમામે હુસૈન અલી ઇસ્લામના ગમમાં બહાવેલા કે જે ઇમામ હુસૈનના અઝાદારોની માટે ઇમામ હુસૈન અલી ઇસ્લામના ચાહવારાઓ માટે શફાઅતનું કારણ બનશે અને તેઓને માટે જન્નતની અંદર દાખલ થવાનું પણ કારણ બનશે આ એ વાત પણ જરૂર સમજવાની છે કે કોઈ માણસ એમ ન સમજે કે બસ અમે જે છે ઇમામે હુસેલ ઇસ્લામના ચાવાવાળા હોય છે અમે ઇમામના અઝાદાર છીએ અમે ઈમામના માતમદાર છીએ અમે ઇમામના જુલુસમાં જઈએ છીએ અમે કાળા કપડાં પહેરીએ છીએ અમે નિન્યાસ જમાડીએ છીએ એટલે અમારા માટે જે છે જન્નત ગેરંટી જ છે અને એટલા માટે હવે જે છે અમને ન તો નમાઝથી કાંઈ કામ છે ન રોજાથી કાંઈ કામ છે અમને જે છે જે દુનિયાની અંદર મોજ મજા કરવું હોય જ્યાં જવું હોય જ્યારે જવું હોય અમે જઈ શકીએ છીએ કારણ કે અમને જે છે જન્નતની સર્ટિફિકેટ મળી ગઈ છે હરગીઝ એનો અર્થ એ નથી થતો ઇમામે હુસૈન અલિ ઇસ્લામની આઝાદારીમાં ઇમામે હુસૈન અલિ ઇસ્લામની મજાલિસમાં શિરકત કરવું એટલા માટે છે કે ઇમામની ઇમામ જે મકસદથી જે ઈરાદાથી જે હેતુથી કુરબાની દીધા છે અને જેના માટે આ બધી મુસીબતો ભોગવ્યા છે એ વાતને ધ્યાનમાં રાખીને ઈમામની શહાદત ઇમામની મારેફતને ધ્યાનમાં રાખીને ઇમામના ગમમાં રડવું અને અઝાદારી કરું એનો એનો મતલબ જે છે એનું સિગ્નિફિકન્સ અને એની મહત્વતા એ અલગ છે અને કોઈ માણસ જે છે એ નિયતથી અઝાદારીમાં ભાગ લે મદલીસમાં ભાગ લે કે બસ મને જે છે હવે આ સર્ટિફિકેટ મળી ગઈ છે કે દુનિયાની અંદર મને જે કરવું હોય ન મારા માટે કોઈ વસ્તુ હરામ છે તેના કોઈ વસ્તુ મારા માટે વાજિબ છે બસ મને જે કરવું હોય તો એ જે છે એક ઇન્સાનની ઘણી જ ગલત ફહેમી છે અને ગેરસમજૂતી છે ઇમામે હુસૈન અલ ઇસ્લામની જ્યારે મટલીસ હોય છે તો એની અંદર શું હોય છે એ એક દર્શગાહ છે એ એક મદરેસા છે એક યુનિવર્સિટી છે કે જેની અંદર ઈમામના ચાહવારો બેસે છે અને એક ઝાકિર હુસૈન એક જે માનસ મજલિસ કરે છે એ કુરાને પાકની તિલાવત કરે છે કુરાનની આયતનો મતલબ સમજાવે છે અને ત્યારબાદ છે એ મજલિસની અંદર આપણે કુરાનની તફસીર જાણવા મળે છે આપણી અખલાકિયાત જાણવા મળે છે આપણે ઇસ્લામિક ઇતિહાસ જાણવા મળે છે અને બીજી ઘણી વસ્તુઓ આ મજાલીસના રૂપે આપણે જાણવા મળે છે તો ઈમામે હુસૈન અલ ઇસ્લામની કુરબાનીનો એ ઘણી જ ઘણો જ મહત્વતા છે અને એની અંદર જે છે ઘણા રહસ્યો છે ઘણા સિગ્નિફિકન્સ છે કે જે ઇન્શાલ્લા આપણે આસ્તે આસ્તે આગળ જતા તેના ઉપર ચર્ચા કરતા રહીશું ઇમામે હુસૈન અલ ઇસ્લામની શહાદતને જાણવું સમજવું અને તેના ઉપર ઊંડાણપૂર્વક વિચાર કરવું એ હરેક મુસલમાનને માટે જે કોઈ લા ઇલાહ ઇલ્લાહ લલ્લા મોહમ્મદ રસુલ કહે છે એના માટે જાણવું સમજવું આહદ જરૂરી છે કારણ કે આનું સંબંધ જે છે એ ઇસ્લામી ઇતિહાસની સાથે છે આનું સંબંધ જે છે એ પૈગંબર અને પૈગંબરના ખાનદાનની સાથે છે એક મુસલમાન કે જે કલમો પડતો હોય અને ઇસ્લામની અંદર એક આવો કરુણ બનાવ બની ગયો હોય અને એના બારામાં એને કંઈ કરતાં કંઈ ખબર ન હોય તો એનાથી વધીને બીજી કોઈ અફસોસની અને શરમની વાત નથી ઇમામે હુસૈન અલ ઇસ્લામના બારામાં જે હું એક દાવતી ફિકર દેવા ચાહીશ અને ઈન્શાલ્લા તેના ઉપર જે છે એ ફિકરાને હું પાછો દોરાવતો રહીશ કારણ કે એ વાતને જાણવું બહુ જ જરૂરી છે અને તેના ઉપર વિચારવું અનહદ જરૂરી છે તે શું છે તે એ છે કે તમે વિચાર કરો કે પૈગંબરે ખુદાનની વફાત પછી पचास वर्ष अंदर फिफ्टी इयर्स टाइम अंदर इमाम हुसैन अलीस्लामनी आ गनूज गनीज करुणता रीते गनीज भयानक रीते शहादत इमाम ना कातिलो, इमाम ने शहीद करनेवालाओ न तो यहूदी था न तो ईसाई था ન તો હિન્દુ હતા ન તો બુદ્ધિસ્ટ હતા કે ન બીજા કોઈ મજબવાળા હતા કોણ હતા ખુદ મુસલમાનો હતા કેવા મુસલમાનો કે જેઓ ઇમામિયા હુસૈન ઇસ્લામને કતલ કર્યા એવા મુસલમાનો કે જેઓના ગલામાં જેઓના ડોકામાં કુરાને શરીફ લટકાયેલું હતું એવા મુસલમાનો કે જેઓના બગલમાં કુરાને પાક હતું અને તેઓ જે છે એ જ મુસલમાનો જે પૈગમ્બરનો કલમો પડતા હતા એ જ પૈગંબરના નવાસાને કરબલાની અંદર ગનીજ બે રાહમીની સાથે અને બિલકુલ દયા વગર ભૂખ્યા અને પ્યાસા શહીદ કરી મૂક્યા આઝાદારો ઇમામે હુસેનઅલ ઇસ્લામની મુસીબત ક્યાંથી ચાલુ કરીએ અને કેવી રીતે આપણે સમજાવી શકીએ બાવીસમી રજબ સન સાઠ હિજરીમાં મોઆવિયા દુનિયાથી રહેલત કરી અને પોતાના પરવતદિગારની હુજૂરમાં પોતાના આ દુનિયાની અંદર કરેલા આ માલનો અને કર્તવ્યો માટે જવાબ દેવા માટે હાજર થાય છે યઝીદ મુસલમાનોના ખલીફા બને છે પોતાને ખલીફતુલ મુસ્લિમીન આમિર ઉલ્મોમિનીન કહે છે અને તેને જે છે મદીનાના ગવર્નર વલિદને કાગર લખે છે કે અહીં વલિદ મારા પિતાજી મોવિયા દુનિયાથી રેલત કરી ચૂક્યા છે અને હવે હું જે છે ખલીફતુલ મુસ્લિમીન છું અને હું હાકિમ છું હું બાદશાહ છું તું એક કામ કર કે હોસૈન બિન અલીને સ્ટેટ હાઉસમાં બોલાવી અને મારા તરફથી બૈયત લઈ લે અને જો ઇમામ બયત કરવાને માટે ઇનકાર કરે ઇમામ બાયતને માટે મના કરે તો તું તેઓનું માથું કાપી અને મારી પાસે મોકલી દેજે વલીદ ઇમામિયા હુસૈન અલી ઇસ્લામને રાતના ભાગમાં બોલાવે છે અને કહે છે કે તમારું કામ છે તમે જે છે આ સ્ટેટ હાઉસમાં તશરીફ લઈ આવો ઇમામિયા હુસૈન અલ ઇસ્લામ સમજી ગયા કે વલીદ શા માટે બોલાવી રહ્યો છે ઇમામ હુસૈન અલી ઇસ્લામ પોતાના ખાન ખાનદાનના અઢાર લોકોને બની હાશમ લોકોને લઈ અને આ સ્ટેટ હાઉસની તરફ જાય છે જ્યારે સ્ટેટ હાઉસની પાસે પહોંચે છે ત્યારે ઈમામ આ અઢાર લોકોને કહે છે કે તમે અહીંયા બારે ઉભા રહ્યો કારણ કે વલીદ મને એકલાને બોલાવ્યો છે હું અંદર જાઉં છું પણ આ સાંભળો મારી વાત અગર મારો અવાજ બલંદ થાય મારી અવાજ જ્યારે ઊંચી થાય ત્યારે તમે તરત જ અંદર આવતા રહેજો ઇમામ જાય છે અને વલીદની સાથે વાતચીત ચાલુ ચાલુ થાય છે અને વલીદ કહે છે કે મુઆવિયાની રહેલત થઈ ચૂકી છે ઇમામ કહે છે ઇન્ના લિલા ઇન્ના ઇલે રાજુન અને ત્યાર પછી કહે છે કે યઝીદનો પત્ર આવ્યો છે લેટર આવ્યો છે કે હું જે છે તમારી પાસેથી તેઓ તરફથી બયત લઈ લઉં તો ઇમામ કહે છે કે ભાઈ આ જે છે આ એક ઘણો જ ઇમ્પોર્ટન્ટ મસલો છે રાતના અંધકારની અંદર હું તને જવાબ દઉં એ યોગ્ય નથી આપણે એમ કરીએ કે ફજરની બાદ જે છે તું મને બયતના બારામાં સવાલ કરજે ત્યારે હું તને એનો જવાબ દઈશ અને એમ કહી ઇમામ ઊભા થઈ અને જવા ચાહતા હતા કે મરવાન પણ ત્યાં મોજૂદ હતો અને મરવાને વલીદને કહ્યું કે અય વલીદ અગર હુસૈન અહીંયાથી હમણાં નીકળી ગયા હાથમાંથી તો તેઓ ફરી પાછો હાથમાં નહીં આવે બહેતર છે કે જો ઇમામ બયતની માટે મના કરે તો ઇમામનું અત્યારે જ માથું કાપી નાખ જ્યારે ઇમામ આ સાંભળે છે ત્યારે ઇમામ ગુસ્સાથી કહે છે કે ખબરદાર હું જે છે યઝીદ જેવા બદકારની ફાસિકો ફાજીની બયત હરગીઝ નથી કરી શકતો તું કોણ છો કે જે મારા ઉપર હુકુમત કરે ત્યાર પછી જે છે ઇમામે હુસેનઅલ ઇસ્લામની અવાજ બલંદ થાય છે અને બની હાશમના અઢાર લોકો તરત જ ઘરની અંદર દાખલ થઈ જાય છે અને એ ચાહે છે કે આ મલનોનું જે છે માથું ડારી નાખે ઇમામ તેઓને અટકાવે છે ઇમામ જે છે ઘરે તશરીફ લાવે છે બે ઝેનબ બે કરાર હોય છે એ ભાઈ ખૈરત તો છે ઇમામ ફરમાવે છે કે એ ભાઈ ઝેનબ હવે મદીનામાં રહેવા જેવું નથી એ હુસૈન અલી ઇસ્લામ મદીનાથી કૂચ કરવાની તૈયારી કરે છે તેઓ પોતાના નાનાની કબર ઉપર જાય છે અહીં નાના જાન તમે જોઈ રહ્યા છો કે મારા ઉપર કેવો વખત આવી ચૂક્યો છે ગરમીની મોસમ છે નાના બચ્ચાઓ છે ઓરતો સાથે છે હું મદીનાથી જઈ રહ્યો છું નાના ખુદા હાફિસ ત્યાર પછી ઇમામે હુસૈન ઇસ્લામ પોતાની માં ફાતેમા ઝેરાની કબર ઉપર આવે છે એ માં ખુદા હાફીઝ હવે તમારી કબર ઉપર આવવાનું નસીબ નહીં થાય એ માં તમે જતા કે જે મને કેટલા પ્યારની સાથે મોહબ્બતની સાથે તમે મને પાડી પોષી મોટા કર્યા એ માં મારું દિલ નથી ચાહતું કે હું તમારી કબરને મૂકી અને દૂર જાઉં તો તમે જોઈ રહ્યા છો કે મારી સાથે કેવી જાતની વર્તણૂક થઈ રહી છે કબરમાંથી આવાઝ આવે છે અય હુસૈન ખુદા હાફિઝ તું યાદ રાખજે કે તું એકલો નથી જઈ રહ્યો હું પણ તારી સાથે સાથે છું અલા અલાનતુલ્લાહી અલલ કહો મિઝાલિમીન ઇન્ના લિલ્લાહિ વાઇના ઇલાહિરાજ